मैथ साइंस कॉर्नर में आप सब फरी थी स्वागत छे। नमस्ते मित्रों, आपणे छठा धोरणना गणितનું નવમું પ્રકરણ ગયા વિડિયોમાં પ્રકરણ 8 ખોટું લખાયેલું હતું, પરંતુ નવમું પ્રકરણ માહિતીનું નિયમન ગણી રહ્યા છીએ. આ વિડિયોમાં આપણે પ્રથમ થોડું યાદ કરી લઈએ કે આપણે શું શીખ્યા છે, અને ત્યારબાદ સ્વાધ્યાય 9.1 ના બાકીના દાખલા ગણીશું. આપણે ગયા વિડિયોમાં આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવતા શીખી ગયા છે, તેમજ ચિત્ર આલેખ શું છે તેના વિશે પણ આપણે સમજ્યા છે. તો કે ચિત્ર આલેખ શું છે? તો કે એવી માહિતી રજૂ થાય છે કે જે વસ્તુના ચિત્રોનો ઉપયોગ કરી દર્શાવાય છે. અહીં એક ચિત્ર આલેખ જે ગયા વખતે પણ આપણે જોયો હતો તે જોઈએ કે કોઈ પણ એક વર્ગના કોઈ એક અઠવાડિયાના ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યાનું ચિત્ર આલેખ છે. તો કે આ ફક્ત ચિત્ર આલેખ જોઈ અને આપણે કહી શકીએ કે કયા વારે કેટલા વિદ્યાર્થી ગેરહાજર હતા. આપણે એ પણ જોયું કે ગુરુવાર એક પણ વિદ્યાર્થી ગેરહાજર હતો નહીં, શનિવારે સૌથી વધુ વિદ્યાર્થી ગેરહાજર હતા, સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીમાં તો કે ગુરુવારે એક પણ નહીં, શુક્રવારે ફક્ત એક જ વિદ્યાર્થી. આ વસ્તુ આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા છીએ. હવે આ રીતના જે ચિત્ર આલેખ છે તેનું અર્થઘટન છે એ આપણે આ વિડીયોમાં શીખવાનું છે. એટલે કે સ્વાધ્યાય 9.1 ના બાકીના દાખલા આપણે કરવાના છે, જેમાં આપણે ચિત્ર આલેખ છે તેનું અર્થઘટન કરતા શીખવાના છે. તો તમે દાખલા ગણવા તૈયાર છો ને? તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, બીજો અને ત્રીજો છે એ આપણે ગયા વિડીયોમાં ગણી ગયા છે, જેમાં આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો હતો અને આવૃત્તિ ચિહ્નના ઉપયોગથી આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું હતું. મેં તમને વિડીયોના અંતમાં કીધેલું હતું કે આ તમામ દાખલા તમારે ફરીથી ગણવાના છે. જેટલાય ગણ્યા હોય તે મને કોમેન્ટમાં ફક્ત યસ લખીને બતાવજો. જેટલાય પણ ગણ્યા હોય, ન ગણ્યા હોય તમે જ્યારે પણ ગણો ત્યારે મને યસ છે કોમેન્ટમાં જણાવજો. પ્રશ્ન ચોથો શું આપેલો છે કે નીચે 5 ગામમાં રહેલ ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ છે. પ્રથમ આપણે 3 વસ્તુ આપેલી છે, ગામ, ટ્રેક્ટરની સંખ્યા, અને આ ટ્રેક્ટરની જ્યાં નિશાની છે તેના બરાબર શું આપેલું છે? તો કે એક ટ્રેક્ટર આપેલું છે. અહીં શું આપેલું છે? એક ટ્રેક્ટર. હવે આ ચિત્ર આલેખનું અવલોકન કરી અને નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો કે સૌથી ઓછા ટ્રેક્ટર અહીં જે છે 5 ગામમાંથી કેમાં દેખાય છે? તો કે ગામ ડીમાં. એટલે પ્રથમ પ્રશ્નનો જવાબ શું થશે? તો કે ગામ ડીમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે, કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? તો કે ટ્રેક્ટરની હાર સૌથી લાંબી કેમાં છે? તો કે ગામ સીમાં. એટલે કે ગામ સીમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટરો રહેલા છે. જો આ જે ચિત્ર આલેખથી શું થાય છે કે આપણે ગણતરી કર્યા વગર ફક્ત આપણે અવલોકન કરીને કોઈ પણ પ્રશ્નનો જવાબ છે આપી શકીએ છીએ. પછીનો જોઈએ ત્રીજો પ્રશ્ન, બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? જો અહીં આપણે સરખામણી કરવાની છે, તો સરખામણી કરવાની કયા કયા ગામની સરખામણી કરવાની છે? ગામ બી ની અને ગામ સી ની સરખામણી કરવાની છે. તો કે આપણે ફક્ત બી અને સી છે એ જ જોશું, એમાં સરખા જેટલા ટ્રેક્ટર છે એ છે એને શું જોઈ લઈએ આપણે, એને આ રીતે બોક્સ કરી દઈએ. કેટલા વધારે છે? તો કે 3 વધારે છે. કયા ગામમાં વધારે છે? તો કે ગામ સી છે એમાં બી, ગામ બી કરતા 3 ટ્રેક્ટર વધારે છે. એટલે કે સી ગામમાં
ત્રણ ટેક્ટર વધારે. જો અહીં આપણે ગણતરી કરવાની રહેતી નથી, ફક્ત આપણે આલેખ જોઈ અને તેનો જવાબ છે આપણે આપી શક્યા. પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? જો આ પ્રશ્નના જવાબ માટે આપણે ગણતરી કરવી પડશે. ગામ એ માં કેટલા ટ્રેક્ટર છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. ગામ બી માં 1, 2, 3, 4 અને 5. ગામ સી માં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ગામ ડી માં 3. ગામ ઈ માં 3 અને 3, 6. સરવાળો 6 ને 5, 11. 11 ને 8, 19 ને 21 ને 2, 22 ને 6, 38. કુલ 5 ગામના મળી અને કુલ 28 ટ્રેક્ટર છે. જો મેં સરવાળામાં જાણી જોઈને ભૂલ કરેલી. શું ભૂલ કરેલી છે? ફરીથી સરવાળો કરીએ. મેં શું કરેલો હતો? 6 ને 5, 11 ને 8, 11 ને 8, 19 ને 21 ને 2, 22 ને 6, 38. 28 થાય એની જગ્યાએ શું બોલ્યો હતો હું? 38. આવી ભૂલ છે તમારે કરવાની નથી. એટલે કે જ્યારે પણ સરવાળો કરો તમે, તો કે 6 માં 5 ઉમેરીશું તો 6 ને 4, 10 ને 1, 11. 11 માં 8 ઉમેરીશું તો 19. 19 ને 1, 20 ને 2, 22. 22 માં 6 ઉમેરીશું તો 28. એટલે કે કુલ કેટલા ટ્રેક્ટર થયા? 5 ગામના મળીને 28 ટ્રેક્ટર થયા છે. આપણે ઝડપથી ગણતરી કરવાની છે, પરંતુ જવાબ છે એ સાચો લાવવાનો છે. ઝડપથી ગણતરી કરવાની છે અને જવાબ પણ સાચો, આ બંનેને છે આપણે એક સાથે કરવાનો છે. આ થયો પ્રશ્ન 4. હવે આગળ વધીએ આપણે પ્રશ્ન 5 તરફ. પ્રશ્ન 5માં શું આપેલું છે? કે સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલ. જો હવે શરૂઆતમાં બહુ જમાના પહેલા શું હતું કે જે પ્રાથમિક શિક્ષણ હતું, ત્યારબાદ મિડલ સ્કૂલ. મિડલ સ્કૂલ એટલે કે પ્રાથમિકનું 7મા ધોરણ પછીનું પૂરું થાય, પછીના 10 ધોરણ છે મિડલ સ્કૂલ, અને પછી છે એ હાઈસ્કૂલ. એ રીતના હતું. એટલે કે મિડલ સ્કૂલની દરેક શ્રેણી, શ્રેણી એટલે ધોરણ, છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલી છે. જો ધોરણ અહીં રોમન અંકો લખેલા છે. આ રોમન અંકો છે એ તમને યાદ જ હશે, છતાં આપણે બાજુમાં હિન્દુ અરેબિક અંકો લખી દઈએ. આપણે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આ રોમન અંકો છે એ 1 થી 100 સુધીના તમને આવડવા જ જોઈએ. આપણે પ્રથમ આપણે જે સ્વાધ્યાય કર્યું ને ધોરણ 6નું, તેનો જે છેલ્લો વિડીયો છે રોમન અંકો વિશે, રોમન અંકોનો કોઈ સ્વાધ્યાય નથી આપેલું, પરંતુ તેનો છેલ્લો એક વિડીયો છે એ આ માટે જ મૂકેલો છે. અને એ વિડીયોમાં સાથે 1 થી 1000 સંખ્યા સુધીના રોમન અંકોની PDF પણ નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને બીજું એક વસ્તુ તમને કહી દઉં, આપણા દરેકે દરેક વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આગલા જે પણ પાઠ છે તેના પ્લેલિસ્ટનું ડિસ્ક્રિપ્શન બ્લુ કલરમાં આપેલું છે. હવે અહીં કઈ વસ્તુ આપેલી છે? વર્ગ 1 થી 8, વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે આપણને. બીજું શું આપેલું છે? કે જ્યાં છોકરીનું ચિત્ર છે, એક છોકરી બરાબર કેટલા છે? તો કે 4 છોકરીઓ. આ બરાબર ધ્યાન રાખવાનું છે ચિત્ર આલેખ. તેના પરથી પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. પ્રથમ પ્રશ્ન છે કે કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે? કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છે? તો કે જો અહીં ધોરણ 8માં અહીં 1 અને બીજી અડધી છોકરી, એટલે કે 8 છે શ્રેણી 8, અથવા તો ધોરણ 8માં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે. પ્રથમ પ્રશ્ન જવાબ થઈ ગયો. બીજો પ્રશ્ન છે, શું શ્રેણી 6માં શ્રેણી 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે? ધોરણ 6માં છોકરીઓની સંખ્યા, તો કે અહીં 4 ચિત્ર છે. 6માં
આ પાંચ કરતા, પાંચમાં તો કે એક બે ને બીજું એક અડધી છોકરીનું ચિત્ર છે, કે છ માં પાંચ કરતા છોકરીની સંખ્યા ઓછી છે, તો કે ના, પણ શું છે ખરેખર વધુ છે, એટલે કે જવાબ શું હશે, ના. શ્રેણી છ માં શ્રેણી પાંચ કરતા છોકરીઓની સંખ્યા ઓછી નથી પરંતુ વધુ છે. કેવી છે? વધુ છે. બરાબર સમજાયું આ વસ્તુ? હવે આ જ વસ્તુ છે એ આપણે પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ, કે પછીનો પ્રશ્ન શું છે એ જોઈએ. આપણે બે પ્રશ્નો છે એમાં તો આપણે ગણતરી કરવાની રહેતી જ નથી. પછીનો પ્રશ્ન જોઈએ આપણે, કે શ્રેણી સાતમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે? જો એક છોકરીનું ચિત્ર એટલે ચાર છોકરીઓ, શ્રેણી સાતમાં કેટલી છોકરીઓના ચિત્ર આપેલા છે? તો કે ત્રણ. ત્રણ ગુણ્યા ચાર, એક ચિત્ર એટલે ચાર છોકરી, ત્રણ છોકરીના ચિત્ર છે એટલે કે બાર. એટલે કે સાતમા ધોરણમાં કુલ ત્રણ ચિત્રો ગુણ્યા ચાર એટલે કે બાર છોકરીઓ હશે. અહીં પૂર્ણવિરામ આવશે, આ જે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવે, કે સાતમા ધોરણમાં બાર. હવે આ જ અહીં ત્રણ જ પ્રશ્નો છે, પરંતુ બીજા કદાચ પ્રશ્નો એમ પૂછાય કે ધોરણ આઠમાં કેટલી છોકરીઓ છે, તો શું જવાબ આપશું આપણે? તો કે એક આખું ચિત્ર એટલે ચાર છોકરી અને અડધું ચિત્ર એટલે બે છોકરી એટલે કે છ. આપણે દરેકે દરેકમાં સામે આપણે શું કરીએ, આપણે સામે જે છોકરીઓની સંખ્યા છે એ આપણે લખી દઈએ, જેને કારણે બીજો કોઈ પણ પ્રશ્ન આ જ પ્રશ્નમાંથી પૂછાય તો તમને આસાનીથી આવડે. ત્રણ એકમાં ચિત્ર કેટલા? એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ ચાર ચોવીસ, એટલે કે ધોરણ એકમાં કેટલી છોકરીઓ છે? ચોવીસ. ત્રણ બીજામાં ચિત્રો આખા કેટલા? ચાર એટલે સોળ, અને અડધું ચિત્ર એટલે બે, એટલે કે અહીં ધોરણ બે માં કેટલી છોકરીઓ છે? અઢાર. ત્રણમાં આખા પાંચ ચિત્રો એટલે પાંચ ચાર વીસ. ચોથામાં ત્રણ આખા ચિત્રો છે એક અડધું એટલે ચાર ત્રણ બાર અને બે ચૌદ. ત્રણ પાંચમાં ચાર ને ચાર આઠ ને બે દસ. ત્રણ છઠ્ઠામાં ચોકે ચોકે સોળ. ત્રણ સાતમાં ચાર ત્રણ બાર અને ત્રણ આઠમાં ચાર અને બે છ. એટલે કે આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછે એ તમે અહીંથી જવાબ છે આપી શકશો. કદાચ એવું પૂછે કે આ જે મિડલ સ્કૂલ છે એમાં કુલ છોકરીઓની સંખ્યા કેટલી, તો આપણે ફક્ત સરવાળો કરવાનો રહે. આ સરવાળો ન કરતા પણ બીજી રીતે થઈ શકશે. કુલ આખા ચિત્રો કેટલા? તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ. અઠ્યાવીસ આખા ચિત્રો એટલે અઠ્યાવીસ ગુણ્યા ચાર. અને અડધા ચિત્રો કેટલા? તો કે એક બે ત્રણ અને ચાર. ચાર અડધા એટલે કે બે આખા ચિત્રો થયા, એટલે કે ત્રીસ ગુણ્યા ચાર છે આપણે કરવું પડે. એટલે કે ચાર ત્રણ બાર એટલે કુલ છોકરીઓની સંખ્યા અહીં કેટલી મળશે આપણને? એકસો વીસ. આને જ છે આ જ આલેખ પરથી એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે એક થી પાંચ ની છોકરીઓની સંખ્યા કેટલી અને છ થી આઠ ની કેટલી. તો આપણે છ થી આઠ ની ગણી લઈએ તો એક થી પાંચ ને છ થી આઠ બે મળી જશે. કઈ રીતે મળશે? તો કે આપણી પાસે કુલ સંખ્યા છે એકસો વીસ, એમાંથી જો છ થી આઠ ની વાત કરીશું તો કેની મળશે આપણને? એક થી પાંચ ની. આ કરી શકશો ને? તો કે અહીંથી આ જ આલેખમાં આ જ પ્રશ્નમાં આ જ પ્રશ્નમાં નીચે, અને તમે જો કોમેન્ટમાં જવાબ આપો તો ત્યારે એ વિડીયો છે ત્યારે તમે જ્યારે પણ પહોંચો ત્યારે જ કોમેન્ટ છે એનો જવાબ આપો કે આ પ્રશ્ન અને આ જવાબ મળશે. પ્રશ્ન પાંચમાં એક થી પાંચમાં છોકરીઓની સંખ્યા કેટલી અને છ થી આઠમાં છોકરીઓની સંખ્યા કેટલી, એવો પ્રશ્ન છે એ મારા તરફથી તમને ઘર લેસનમાં આપવામાં આવે છે, જે તમે વિડીયોમાંથી જ તમારે કોમેન્ટ છે
કરવાની છે, કરશો ને? તો કે આ વાત થઈ પ્રશ્ન પાંચમાની. હવે જોઈએ પ્રશ્ન છઠ્ઠો. શું આપેલું છે? તો કે અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ આપેલું છે, અને એક બલ્બ આવો ગોળો, એટલે કેટલા બલ્બ? તો કે બે બલ્બ. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ આખા અઠવાડિયાનું આપેલું છે. અઠવાડિયું એટલે કેટલા દિવસ? સાત કે આઠ? તમે કહેશો અઠવાડિયું એટલે સાત દિવસ, તો શા માટે તેને અઠવાડિયું કહેવાય છે? આનો જવાબ પણ મને આપજો. અઠવાડિયું એટલે આઠ, પરંતુ અહીં તો દિવસો તો કેટલા છે? સાત જ છે. તો કે આને શા માટે અઠવાડિયું કહેવાય છે એ મને જણાવજો. હવે શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? શુક્રવારે બલ્બ કેટલા વેચ્યા? તો કે કેટલા બલ્બ છે આપેલા બતાવેલા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. હવે એક આવો ગોળો એટલે બે બલ્બ, અહીં સાત છે, સાત બે ચૌદ, એટલે કે શુક્રવારે કેટલા બલ્બ વેચ્યા છે? ચૌદ. સાત બે ચૌદ બલ્બ વેચવામાં આવ્યા. બીજો પ્રશ્ન છે, ક્યાં દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? ક્યાં દિવસે સૌથી વધારે વેચાણ? જો ફક્ત આ લેખ જ જોઈએ તો કે અહીં જો શું આવે છે, તો કે રવિવારે સૌથી વધુ બલ્બ વેચાયા. કયા વારે? રવિવારે સૌથી વધુ બલ્બ વેચાયા. આગળ વધીએ પછી પ્રશ્નમાં. આપણે પ્રશ્ન ત્રીજો છે, ક્યાં દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા? ક્યાં બે દિવસે બલ્બની સંખ્યા સરખી છે? તો કે એ પ્રથમ આપણે શોધવું રહ્યું. ક્યાંથી શોધીશું આપણે? આલેખમાંથી. તો કે જો અહીં બલ્બ છ, અહીં આઠ, અહીં ચાર છે, એ જ રીતે અહીં પણ ચાર છે, એટલે કે બુધવાર અને શનિવાર. કયા કયા વાર? બુધ અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ છે વેચવામાં આવ્યા. બુધવાર અને શનિવારના દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચાયા. પછીનો જે પ્રશ્ન, કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? તો કે જો આપણે બુધ અને શનિવારે આઠ આઠ બલ્બ થયા, એનાથી નાની સંખ્યા છે અહીં આલેખમાં નથી, એટલે કે અહીં પણ આ પ્રશ્નનો જવાબ પણ શું આવશે? તો કે બુધવાર અને શનિવારના દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા. હવે આ જ પ્રશ્નમાં મારા તરફથી બીજા પ્રશ્નો, બે પ્રશ્નો, બે નહીં પરંતુ ત્રણ પ્રશ્નો, કે આ આખા અઠવાડિયામાં કુલ કેટલા બલ્બ વેચાયા? આ પ્રશ્ન નંબર એક. પ્રશ્ન પેલો શું? તો કે આખા અઠવાડિયામાં કેટલા બલ્બ વેચાયા આ હોમવર્કમાં. બીજો પ્રશ્ન, તો કે સોમથી ગુરુવાર સુધીમાં કેટલા બલ્બ વેચાયા, અને શુક્રવારથી રવિવાર સુધીમાં કેટલા બલ્બ વેચાયા? એટલે આ જે ત્રણ પ્રશ્નો છે, પ્રથમ પ્રશ્ન અઠવાડિયાના કુલ બલ્બ, બીજો પ્રશ્ન સોમથી ગુરુવાર સુધીમાં કેટલા બલ્બ વેચાયા, અને ત્રીજો પ્રશ્ન શુક્રથી રવિવાર સુધીમાં કેટલા બલ્બ વેચાયા. તમે પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં લખો ત્યારે પહેલા તો પ્રશ્ન નંબર છ લખજો. તેનો પહેલો પ્રશ્ન કુલ બલ્બ કેટલા, બીજો પ્રશ્ન સોમથી ગુરુના કેટલા, અને ત્રીજો પ્રશ્ન શુક્રથી રવિવારના કેટલા. આપશો ને જવાબ? આ ગણતરી તમારે કરવી પડશે, અને ગણતરી ઘણી બધી સહેલી છે, એટલે આ ત્રણ પ્રશ્નો મારા તરફથી તમને કર લેસનમાં. કર લેસન તો તમે હોશિયાર બાળકો છો એટલે કરો જ છો, પરંતુ મને પણ જણાવજો. આ થયો પ્રશ્ન છઠ્ઠો. હવે આજ સદીમાં આગળ વધીએ. હજુ એક દાખલો છે, આનો બાકી છે. એક બોક્સમાં નવ બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે છે? એક બોક્સમાં કેટલા બલ્બ હોય? તો કે નવ. તો હવે આપણે પહેલા તો કુલ બલ્બ શોધવા પડશે. સોમવારે તો કે અહીં બલ્બના ચિત્રો કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, છ ગુણ્યા બે અહીં બાર. મંગળવારે આઠ, આઠ બે સોળ, અહીં ચાર બે આઠ, અહીં પાંચ બે દસ, અહીં સાત બે ચૌદ,
અહીં ચાર બે આઠ અને અહીં ત્રણ ને ત્રણ છ અને ત્રણ નવ, નવ બે અઢાર. સરવાળો અહીં આઈ, અહીં પણ સરવાળો કરી શકશો અને અહીં કુલ બલ્બ શોધીને પણ સરવાળો તમે કરી શકશો. આપણે જોઈએ તો કે જો અહીં સુધી તો લગભગ બધું સરખું આવે છે. જો ચાર 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 બલ્બ એટલે કે સાત ચાર અઠ્યાવીસ તો થઈ ગયા, ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ અને તેતાલીસ, તેતાલીસ ગુણ્યા બે એટલે કે છ્યાસી થયા. જો આ પણ એક શોર્ટકટ ટ્રીક જ વાપરી છે આપણે સરવાળો કરવાની. આપણે બધા બલ્બ નથી ગણ્યા, પરંતુ જેમાં સમાન છે આટલા, જો આટલામાં આ જે ચાર ચાર છે એ બધામાં સમાન છે એટલે કે સાત ચાર અઠ્યાવીસ અને બાકીના બલ્બો આપણે ગણ્યા. તેતાલીસ એક એટલે બે, તેતાલીસ ગુણ્યા બે છ્યાસી એટલે કે કુલ બલ્બની સંખ્યા કેટલી મળી આપણને? છ્યાસી. હવે એક બોક્સમાં કેટલા બલ્બ? તો કે એક બોક્સમાં બલ્બની સંખ્યા નવ. તો કે છ્યાસી ને નવ વડે ભાગીશું તો શું છ્યાસી ને નવ વડે ભાગી શકાશે? તો કે ના. નેવે નેવે એક્યાસી થાય છે, પછી પાંચ બલ્બ વધે છે, પરંતુ બલ્બ માટે પણ ખોખું તો જોશે જ. એટલે કે દસ છ્યાસી ભાગ્યા નવ એટલે લગભગ દસ ની બરાબર, કેમ કે બાકીના બલ્બ છે એને આપણે ખોખામાં જ મૂકવાના છે. નવ થાય કે ન થાય, એક્યાસી પછીનો એક બલ્બ આવશે એના માટે પણ એક બોક્સ ની જરૂર પડશે. એક્યાસી બલ્બ સુધી નવ બોક્સ, અહીં તો છ્યાસી છે એટલે કે લગભગ દસ બોક્સ છે એની જરૂર પડે. એક બોક્સમાં નવ બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સ જરૂર પડશે? તો કે દસ બોક્સની જરૂર પડે છે. જો પેલા પ્રશ્નનો હોમવર્કના પેલા પ્રશ્નનો જવાબ મેં તમને આપી દીધેલો છે, તમે વિડીયો બરાબર ધ્યાનથી જોયો હોય તો પેલા પ્રશ્નનો જવાબ મેં તમને આપી દીધેલો છે. બાકીના બીજા બે પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. હવે આગળ વધીએ આપણે પછીના પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર સાત, શું આપેલું છે? તો કે એક ગામમાં ફળોના કુલ છ વેપારીઓ છે, એને ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી છે. આપણને ખ્યાલ છે કે દરેકે દરેક ફળ દરેક ઋતુમાં નથી આવતું, દરેકે દરેક ફળની ચોક્કસ ઋતુ છે. ધારો કે આપણે એમ કહીએ કે કેરી છે એ મારે શિયાળામાં ખાવી, શું મળી શકશે ખરી? ના, કેરી તમને ઉનાળામાં જ મળશે. અહીં એક આવું બોક્સ આપેલું છે એટલે કેટલા ફળની પેટીઓ છે? તો કે સો. ક્યા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? કોનામાં પેટીઓ સૌથી વધારે છે? તો કે માર્ટિન. તો કે પહેલા પ્રશ્નનો જવાબ શું મળી ગયો આપણને? માર્ટિન. બીજો પ્રશ્ન જોઈએ. અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચી? અનવરે કેટલી વેચી? અનવર અહીં. તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. હવે એક બોક્સ એટલે સો પેટી, અહીં કુલ સાત છે એટલે સાત ગુણ્યા સો એટલે અનવરે કેટલી પેટીઓ વેચી છે? અનવરે સાતસો પેટીઓ ફળોની વેચી છે. સાત ગુણ્યા સો એટલે સાતસો પેટીઓ, બરાબર. હવે અહીં પણ તમને હોમવર્કના પ્રશ્નો મળશે, કરલેશનના પ્રશ્નો મળશે. ત્રીજો પ્રશ્ન છે કે છસો થી વધારે પેટીઓ જેની વેચી હોય તેને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવી છે. તો હવે કયા કયા વેપારી છે વખાર ખરીદશે? એટલે કે આપણે પેલા તો છ કરતા વધારે પેટીઓ કે નાખેલી છે એ જોઈએ. તો કે અનવરમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ કરતા વધારે અહીં ઊભી લીટી કરી દઈએ આપણે, એટલે આ દરેકની છ છ તો છે જ. તો કે કયા કયા વેપારી આવ્યા? તો કે આ ત્રણ વેપારીઓ એવા આવ્યા કે જેની છસો થી વધારે પેટીઓ વેચી. કયા? તો કે અહીં ત્રણ છે, અનવર, માર્ટિન અને રણજીતસિંહ. ત્રણ વેપારીઓના નામ શું મળશે આપણને? અનવર, માર્ટિન અને રણજીતસિંહ. અહીં મારે એ જાણવાનું છે જે તમારો હોમવર્કનો પ્રશ્ન છે કે અહીં આ ચિત્રમાં કુલ ફળની કેટલી પેટીઓ આપેલી છે. એના માટે આપણે એક વસ્તુ બરાબર ફરીથી સમજી લઈએ કે આખું બોક્સ એટલે સો પેટી, અહીં અડધું બોક્સ આપેલી છે એટલે કેટલી પેટી થશે? પચાસ પેટી.
પહેલો પ્રશ્ન મારો એવો છે કે અહીં કુલ કેટલી ફળની પેટીઓ આપેલી છે, પ્રશ્ન નંબર એક, પ્રશ્ન સાતમાંનો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, સૌથી વધુ વેચાયેલ ફળોની પેટીની સંખ્યા કયા વેપારીએ વેચી છે, સૌથી વધુ કયા વેપારીએ કેટલા ફળની પેટીઓ વેચી છે, એ બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન કે સૌથી ઓછા કેટલા ફળની પેટીઓ કયા વેપારીએ વેચેલી છે, એ આ ત્રણ પ્રશ્નો છે. એ પ્રશ્નનો જવાબ જ્યારે તમે કોમેન્ટમાં આપો ત્યારે પ્રશ્ન નંબર, એનો પ્રથમ પ્રશ્ન, બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન એ ખાસ છે લખજો. કે ભાઈ પ્રશ્ન પહેલાનો જવાબમાં તો કે આમાંથી કોઈ પણ એક વેપારી આવશે, એ વેપારીએ આટલી ગણતરી કરીને સંખ્યા તમારે લખવાની છે. બીજા પ્રશ્નમાં તો કે સોરી પ્રથમ પ્રશ્નમાં તમારે કુલ ફળની પેટીઓ, બીજા પ્રશ્નમાં સૌથી વધારે કેટલી પેટીઓ કયા વેપારીએ વેચી છે, અને ત્રીજા પ્રશ્નમાં સૌથી ઓછી કયા વેપારીએ કેટલા ફળની પેટીઓ વેચી છે. તો કે આ ત્રણ પ્રશ્નોના જવાબ છે એ તમારે મને કોમેન્ટમાં આપવાના છે. અને આ ચારે ચાર પ્રશ્નો છે, પ્રશ્ન ચાર, પાંચ, છ અને સાત, એ તમારે ફરીથી તમારી નોટબુકમાં એકવાર ગણવાના છે. ગણશો ને? હવે પછીના વિડીયોમાં આપણે આ જ સ્વાધ્યાય, આ જ પ્રકરણ, પ્રકરણ નવ માહિતીના નિયમનનું પછીનું સ્વાધ્યાય, સ્વાધ્યાય 9.2 ગણીશું. જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.